जामनगरना हरिपर खाते कांग्रेसनो हल्लाबोल तालुका शाळामां वधखट केम्पमां हल्लाबोल थयो छे। लालपोरनी 19 शाळाओना धोरण मर्ज करवानो विरोध छे। जिल्ला कांग्रेसना युवा प्रमुख हेमंत खवास सहितना अग्रणीओ केम्पमां पहोंच्या छे, धोरण मर्ज करवाने लई अने विरोध दर्शाव्यो छे। आंगे वधु अपडेट मेळवशुं सहयोगी किंजल कारसरिया पासेथी। जी किंजल, आखरे आ विरोध शानो थई रह्यो छे, मामलो शुं छे? પછી સંધ્યા વાત કરવામાં આવે, જામનગર જિલ્લાનું લાલપોર તાલુકા છે, ત્યાં 19 શાળાઓ છે લાલપોર તાલુકાની, એના ધોરણ 6 અને 7 મર્જ કરવાનો જે નિર્ણય છે, નિર્ણયને પગલે આજ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે કોંગ્રેસ અને વાલીઓ દ્વારા આ સમગ્ર જે બદલીઓ કેમ્પ, આજે જે વધઘટનો કેમ્પ હોય છે આ શિક્ષકોનો, એ કેમ્પમાં જ વિરોધ કરવામાં આવ્યો। કારણ કે જે પ્રકારની શાળાઓ મર્જ કરવાની વાત છે, આ શાળાઓમાં 3 કિલોમીટરથી વધુનું અંતર છે, એ ક્યાંક ક્યાંક સામે આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે સીધા જ અહીં જે વાલીઓ અને કોંગ્રેસના અગ્રણીઓ છે, હિંમતભાઈ છે જિલ્લા કોંગ્રેસના યુવક પ્રમુખ, લાલપુર તાલુકામાં ટોટલ 19 શાળાઓમાં ધોરણ 6 અને 7ના વર્ગ મર્જ કરવામાં આવે છે, તો એના સંદર્ભે આજે અમે વિરોધ નોંધાવ્યો અને એમાં 19 પૈકીની 13 શાળાઓ એવી નીકળી કે એ 13 શાળાઓમાં બીજી બાજુની શાળાનું અંતર 3 કિલોમીટર કરતાં વધારે છે, તો આવી શાળા મર્જ ના કરવી। કારણ કે બાળકોને ચોમાસામાં, વરસાદમાં, શિયાળામાં અને ઉનાળામાં આવવા જેવા અમુક તકલીફ પડે, એટલે એના માટે થઈને આજે અમે અમારી રજૂઆત એવી હતી કે આ શાળાઓ મર્જ ના કરવામાં આવે અને ચાલુ રાખવામાં આવે, જેમાં સાહેબ પણ એગ્રી થયા છે કે એનું અંતર છે એ 3 કિલોમીટરથી વધુ હશે તો અમે એને મર્જ નહીં કરીએ। આવી 13 શાળાઓ નીકળી છે, જેના પ્રત્યે 4 દિવસમાં રિપોર્ટ આપી અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે અન્ય વાલીઓ પણ છે, સંધિ એમની સાથે સીધી વાત કરીશું, તો તમે કયા ગામથી આવો છો અને શું તમારી રજૂઆત હતી? કારણ કે જે પ્રકારની શાળાઓમાં ધોરણ 6 અને 7 મર્જ કરવાના હતા એમાં 3 કિલોમીટરથી વધુનું અંતર છે, તમારી રજૂઆત શું કહેશો? હું સણોસરા ગામથી આવું છું, ત્યાં મારે 2 શાળાઓ એવી છે અને 1 તો 3 કિલોમીટરની માથેની છે, અને ત્યાં વાલી બાળકોને આવવા માટે 3 તો નદીને પાર કરવી પડે છે। જો એ શાળા બંધ થવામાં આવે તો ખરેખર અમારે એ નદીની અંદરથી નીકળવાનું કંઈ નહીં થાય, એવા રસ્તા સારા નથી તો, અને વાહન વ્યવસ્થા અમારે કોઈ થઈ શકે એમ નથી, અને 3 કિલોમીટરથી ઉપરની રેન્જની બધી વાડીઓ છે। તો જે પ્રમાણે વાત કરી સંધ્યા, 3 કિલોમીટરથી વધુ જે રેન્જ છે એ અંતર છે, જેને લઈને કોંગ્રેસના અગ્રણીઓ અને વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, ત્યારબાદ આ જે 13 જે શાળાઓનું જે લિસ્ટ છે, 13 ગામોની જે શાળાઓ છે એ શાળાઓનું ફેર વિચારણા માટેની જે નિર્ણય છે લેવાય છે, ત્યારે આપણી સાથે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબ છે। પણ સાહેબ, ખાસ કરીને જે પ્રકારે વાલીઓની અને કોંગ્રેસના અગ્રણીઓની રજૂઆત હતી, હાલ શું નિર્ણય લેવાયો છે? લાલપુર તાલુકાના આગેવાનો, સરપંચ શ્રી અને વાલીઓની જે રજૂઆત હતી એ ધ્યાનમાં રાખી અને 6-7 ધોરણમાં અભ્યાસ કરતા દીકરા દીકરીના હિતમાં કોઈ પણ શાળા, 13 નહીં, કોઈ પણ શાળાનું અંતર જો 3 કે 3થી વધુ કિલોમીટર હશે તો 6 કે 7ના વર્ગો છે એ મર્જ કરવામાં નહીં આવે। પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હાલ જે 1 થી 5 ધોરણના જે શિક્ષક એ 6-7માં અભ્યાસ કરે છે એમને વધ ગણી અને અન્ય લાલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં છે એ મૂકવામાં આવશે। સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે કેટલા દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે? કારણ કે જે પ્રકારના 3 કિલોમીટરથી વધુનું અંતર છે એવી શાળાઓનું આપ દ્વારા કંઈક કમિટી પણ નિમવામાં આવી છે, શું કહેશો આ સમગ્ર બાબત ઉપર? આ તો લાલપુર તાલુકાની 13 શાળા છે, મેં જેમ વાત કરી એમ સરપંચશ્રી, વાલીઓ સાથે, આગેવાનો સાથે મારી વાત થઈ, એટલે 4 દિવસની અંતર છે એ ગામના આચાર્યશ્રી, એસએમસીના અધ્યક્ષશ્રી અને સરપંચશ્રી એમને સાથે રાખી અને શાળાથી શાળાનું અંતર છે એ મપાવશું અને વિદ્યાર્થીના હિતમાં હશે એવો નિર્ણય કરશું। તો સંધ્યા, જે પ્રમાણે વાત કરવામાં આવી વાલી અને જે શિક્ષણ અધિકારીઓ છે તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે કે જે પ્રકારની સમગ્ર જે રજૂઆત છે એને ધ્યાને લઈને 4 દિવસ પૂરતી આ 13 જેટલી શાળાઓ છે એનું અંતર માપવામાં આવશે અને પછી જ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે એવી હાલ જે પ્રકારની છે એ વાત છે સામે આવી રહી છે સંધ્યા। જી જી કિંજલ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ।